નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સર્વોપરીની યુટ્યુબ ચેનલમાં રિઝલ્ટ હાંસલ કરા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 7 સબ્જેક્ટ ઇંગ્લિશ એનું જે ત્રીજો યુનિટ છે, ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ, એટલે કે સાદો ભૂતકાળ. હવે એના વિશે આપણે આગળના બે વિડિયાની અંદર ચર્ચા કરી ગયા. હવે આમાં આપણે જોવાનું છે કે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ જે છે એની અંદર પ્રશ્ન કેવી રીતે બને છે. કે આમ તો જોઈએ તો WH વાળા ઘણા બધા પ્રકારના પ્રશ્નો બને છે મિત્રો. વો થી બને, વોટ થી બને, વેન થી બને, વેર થી બને, ઘણા બધા બને છે. પણ તમારે અહીંયા આ યુનિટની અંદર ચાર પ્રકારના પ્રશ્ન બનાવવાના રહેશે. તો કેના કેના છે? તો કે વુ, વોટ, વેન અને વેર. સિમ્પલ પાસ્ટ ટેન્સની અંદર તમારી જે ગ્રામરની બુક છે એની અંદર જે ક્વેશ્ચન્સ આપેલા છે, પ્રશ્ન આપેલો છે, એની અંદર ચાર પ્રકારના પ્રશ્ન બને છે. વુ, વોટ, વેન અને વેર. તો એના વિશે આપણે આજે અભ્યાસ કરીશું કે એના પ્રશ્નો કેવી રીતે બનશે, એમાં કયા નિયમો લાગુ પડશે, એની વાક્યરચના શું બનશે, એના વિશે આજે આપણે આ વિડિયાની અંદર ચર્ચા કરીશું. તો જોઈએ, સૌ પ્રથમ સિમ્પલ પાસ્ટ ટેન્સના પ્રશ્ન અને ઉત્તર. તો વુ, સૌ પ્રથમ વુ એટલે શું થાય? તો કે કોણ. વુ જે છે એ કોઈ પણ વ્યક્તિનું નામ તમારે જાણવું હોય વિદ્યાર્થી મિત્રો, કે એ વ્યક્તિ કોણ છે એ જાણવું હોય તો વુ વડે તમે પ્રશ્ન પૂછી શકો છો. ત્યાર પછી વોટ. વોટ એટલે કે શું, કે તે વ્યક્તિ શું છે, તે વસ્તુ શું છે, એના વિશે તમારે જાણવું હોય ત્યારે તમે વોટ વડે પ્રશ્ન પૂછી શકો છો. ત્યાર પછી આવશે વેન. વેન એટલે ક્યારે. વેન જે છે એ સમયગાળો દર્શાવે છે મિત્રો. કઈ સમયગાળો તમને દર્શાવ્યો હોય? ઇન ધ ઇવનિંગ, એટ 5 o'clock, એટ 9 o'clock, એ શું બતાવે છે? તો કે સમયગાળો બતાવે છે. એ સમય બતાવવાનો હોય તમારે ત્યારે વેન વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. ત્યાર પછી છે ચોથું વેર. વેર એટલે ક્યાં. વેર જે છે એ મિત્રો જગ્યા બતાવે છે, સ્થળ બતાવે છે. કોઈ જગ્યા બતાવવા માટે, કોઈ સ્થળ બતાવવા માટે વેરનો ઉપયોગ થાય છે. એ જાણવું હોય કે તે જગ્યા કઈ છે, ક્યાં છે, એ જાણવા માટે વેર વડે પ્રશ્ન પૂછાય છે. તો એના માટે તમને એક વાક્યરચના મેં બનાવીને આપેલી છે કે જે તમને એ ઈઝી પડે કે લખવા માટે, પ્રશ્ન બનાવવા માટે. તો એના પહેલા જોઈએ કે સાદા વર્તમાન કાળમાં શું લાગતું હતું. તો કે ડુ અને ડઝ. એ તો તમને બધાને ખ્યાલ જ છે, આગળ આપણે અભ્યાસ કરી ગયા એટલે, કે સાદા વર્તમાન કાળમાં ડુ ડઝ નો ઉપયોગ થતો હતો. તો સાદો વર્તમાન કાળમાં ડુ ડઝ હોય ત્યારે સાદા ભૂતકાળની અંદર ડીડ સહાયકારક ક્રિયાપદ તરીકે ઉપયોગ થાય છે, જે તમારે ખાસ યાદ રાખવાનું રહેશે પ્રશ્ન બનાવશો ત્યારે. આગળ આપણે પ્રશ્ન બનાવ્યા ત્યારે ડુ અને ડઝ નો ઉપયોગ થતો, સાદો વર્તમાન કાળ હતો એટલા માટે. પણ સાદા ભૂતકાળની અંદર ડીડ નો ઉપયોગ થશે એ તમારે યાદ રાખવાનું રહેશે. બીજી એક નોંધ એ છે કે વુ સિવાય બધે જ ડીડ મુકાય છે. મિત્રો, વુ ના પ્રશ્ન તમે બનાવો ત્યારે એમાં ડીડ નો ઉપયોગ થતો નથી. પણ વુ સિવાય આપણે જે આ યુનિટમાં ત્રણ પ્રકારના પ્રશ્ન બનાવવાના થશે, વોટ, વેન અને વેર, એમાં તમારે ડીડ નો ઉપયોગ કરવાનો રહેશે, ભૂતકાળ છે એટલા માટે. તો હવે એની વાક્યરચના આપણે જોઈએ. તો કે સૌ પ્રથમ કંઈક વસ્તુ જાણવી હોય તો વોટ વડે પ્રશ્ન બનાવવાનો. તો એની વાક્યરચના શું છે? વોટ લખો, ત્યાર પછી ડીડ લખો, કારણ કે ભૂતકાળમાં તેનો ઉપયોગ કરવાનું કીધું. ડીડ લખો, ત્યાર પછી જે કરતા તમને આપેલો હોય, ક્રિયાનો કરનાર જે કરતા હોય તે લખો. ત્યાર પછી ક્રિયાપદનું મૂળરૂપ. વિદ્યાર્થી મિત્રો, ગમે ત્યારે ડીડ વાક્યમાં આવેલું હોય તો ક્રિયાપદનું હંમેશા મૂળરૂપ જ આવે, બે ભૂતકાળ ભેગા થતા નથી. ડીડ જે છે એ શું સૂચવે છે? ભૂતકાળ છે એવું સૂચવે છે. એટલા માટે ક્રિયાપદનું મૂળરૂપ આવી જશે, અહીંયા ભૂતકાળનું રૂપ આવશે નહીં. ક્રિયાપદનું મૂળરૂપ, ત્યાર પછી કર્મ, અન્ય શબ્દ હોય તો તે, અને પ્રશ્નાર્થ બનાવીએ છીએ એટલે ક્વેશ્ચન માર્ક તો ફરજિયાત કરવાનો જ ને. તો કે હા, એવી જ રીતે વેનની જોઈએ વાક્યરચના. જો સમય જાણવો હોય તો વેન મૂકવાનું, ત્યાર પછી ડીડ, ત્યાર પછી કરતા, ત્યાર પછી ક્રિયાપદનું મૂળરૂપ, કર્મ, અન્ય શબ્દ અને પ્રશ્નાર્થ ચી. એવી જ રીતે વેરની પણ એવી જ રીતે વાક્યરચના બનશે. તો કે કોઈ પણ સ્થળ જગ્યાનું નામ જાણવું હોય તો વેર મૂકવાનું, ત્યાર પછી ડીડ, ત્યાર પછી કરતા, ક્રિયાપદનું મૂળરૂપ,
કર્મ, અન્ય શબ્દો અને છેલ્લે ક્વેશ્ચન માર્ક તો ખરો જ. આ થઈ ત્રણે ત્રણની વાત, વોટ, વેન અને વેર. એના પ્રશ્ન બનાવવા હોય તો આ વાક્ય રચના તમારે ખાસ પાકી કરવાની રહેશે. આ વાક્ય રચના પાકી કરી લેશો એટલે તમારી ચેપ્ટરની અંદર જે એક્સરસાઇઝ આવેલી છે એમાં કોઈ પણ પ્રકારની ડિફિકલ્ટી થશે નહીં. તમારે ચેપ્ટરની અંદર એવી એક્સરસાઇઝ મૂકવામાં આવેલી છે કે અમુક વાક્યો આપેલા છે અને એ વાક્યોમાં અમુક શબ્દની નીચે અંડરલાઇન કરેલી છે. હવે અંડરલાઇન કરેલા શબ્દના તમારે પ્રશ્નાર્થ બનાવવાના છે. આ સારે ચાર હુ, વોટ, વેન અને વેરથી એવી સૂચના છે કે એના દ્વારા તમે પ્રશ્ન બનાવો. તો મેં તમને અમુક એક્ઝામ્પલ લખીને આપેલા છે બોર્ડની અંદર, ચાલો આપણે તે કરીએ એટલે તમને ખ્યાલ આવે કે કેવી રીતે પ્રશ્ન બનાવવામાં આવે છે. જુઓ, પેલું છે દિશા બોટ અ ન્યુ બેગ. વિદ્યાર્થી મિત્રો આમાં કેટલા પ્રકારના પ્રશ્ન બનશે? તો કે બે. હવે એ કેમ ખબર પડી? તો કે બે શબ્દની નીચે અંડરલાઈન આપેલી છે. તો એક તો દિશાનો પ્રશ્ન બનશે અને ત્યાર પછી બેગનો પ્રશ્ન બનશે. તો કે દિશાનો પ્રશ્ન બનાવવામાં આવે તો દિશા જે છે એ કોઈ પણ વ્યક્તિનું નામ છે. તો મેં તમને વાત કરી કે કોઈ પણ વ્યક્તિનું નામ જાણવું હોય તો કેના વડે પ્રશ્ન બને? તો કે વુ વડે. તો સૌ પ્રથમ દિશાનો પ્રશ્ન વુથી બનશે. અને એક એ વાત યાદ રાખવાની વિદ્યાર્થી મિત્રો કે અંડરલાઈન જે શબ્દની નીચે આપેલી હોય એનો પ્રશ્ન તમે બનાવતા હોય ત્યારે પ્રશ્ન બનાવો એમાં એ શબ્દ આવે નહીં. તો તમને ખ્યાલ આવી જાય ને કે એ શબ્દનો તમે ઉપયોગ ન કરી શકો. કેમ? તો કે એ શબ્દ કેની અંદર આવે? તમારા જવાબની અંદર આવે. આપણે પ્રશ્ન બનાવશું પછી તમને જવાબ કહેશું કે જવાબ કેવી રીતે બને છે. તો એ જે શબ્દ છે એ તમારો જવાબ છે. તો તમે પ્રશ્નમાં તો એ શબ્દ ન જ મૂકી શકો ને. તો દિશા જે છે એનો પ્રશ્ન બનાવીએ છીએ ત્યારે હુ, વોટ. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા બોટ જ કેમ આવ્યું? મેં તમને વાત કરી કે વુ દ્વારા પ્રશ્ન બને ત્યારે ડીડ નો કે તેનો ઉપયોગ થતો નથી. માત્ર જે તે વ્યક્તિનું નામ નીકળી જાય છે અને વુ મુકાય છે. વુ બોટ અ ન્યુ બેગ, પાછળ પ્રશ્નાર્થ. હવે કેનો પ્રશ્ન બનાવવાનો છે? વોટ. શું કે છે? દિશા બોટ અ ન્યુ બેગ. તો એને તેની ખરીદી કરી હતી? તો કે બેગની. શું ખરીદ્યું હતું? તો કે બેગ. એટલા માટે વોટ થી પ્રશ્ન બનશે. શું એવું જાણવું હોય તો વોટ થી પ્રશ્ન બને એટલે કે વોટ. હવે એની વાક્ય રચના યાદ કરવાની તમારે મિત્રો અહીંયા મેં આપેલી છે એટલે તમને ખ્યાલ આવે કે વોટ, ત્યાર પછી શું મૂકવાનું? ડીડ. ત્યાર પછી કરતા કયા છે આમાં? તો કે દિશા. વોટ ડીડ દિશા, ક્રિયાપદનું મૂળરૂપ મૂકવાનું. તો આમાં ક્રિયાપદ કયું છે? તો તમને ખ્યાલ આવવો જોઈએ કે કયું છે? બોટ. બોટ જે છે એનું મૂળરૂપ શું થાય છે? તો કે બાય, BUY. બાય એટલે ખરીદવું, એનું ભૂતકાળ થાય છે બોટ. એટલે કે વોટ ડીડ દિશા બાય, પાછળ પ્રશ્નાર્થ. વોટ ડીડ દિશા બાય, દિશાએ શું ખરીદ્યું? તો કે અ ન્યુ બેગ. જવાબમાં આવ્યું ને, મેં તમને કીધું એમ કે અંડરલાઈન આપેલી હોય અને બેગની નીચે અંડરલાઈન આપેલી હતી તો એ શબ્દ પ્રશ્નમાં આવે નહીં, કારણ કે એ જવાબ બને છે આપણો. તો પ્રશ્ન જોઈએ પહેલા. હુ બોટ અ ન્યુ બેગ, નવી બેગ કોણ ખરીદી હતી? તો કે દિશા બોટ અ ન્યુ બેગ. જવાબમાં શું આવ્યું મિત્રો? દિશા. એટલે એનો પ્રશ્ન આપણે બનાવ્યો હુથી. ત્યાર પછી વોટ ડીડ દિશા બાય, દિશાએ શું ખરીદ્યું હતું? તો કે અ ન્યુ બેગ. ખ્યાલ આવ્યો તમને? ત્યાર પછીનું બીજું ઉદાહરણ જોઈએ આપણે. આશા અરેન્જ્ડ પાર્ટી ઓન સન્ડે. તો આમાં કેટલા પ્રશ્ન બનશે વિદ્યાર્થી મિત્રો? બે, કારણ કે કેટલા શબ્દની નીચે અંડરલાઈન આપેલી છે? બે શબ્દની નીચે આપેલી છે એટલા માટે બે પ્રશ્ન તમારે બનશે. તો જોઈએ સૌ પ્રથમ પહેલું. આશા છે જે તે વ્યક્તિનું નામ છે એટલે તેનાથી બનશે વુ અરેન્જ્ડ પાર્ટી ઓન સન્ડે. પાછળ પ્રશ્નાર્થ તો ખરો જ, વુ અરેન્જ પાર્ટી ઓન સન્ડે. હવે એનો બીજો પ્રશ્ન છે ઓન સન્ડે. ઓન સન્ડે છે એ સમયગાળો બતાવે છે રવિવારે. ઓ સમયગાળો બતાવે છે કે કયા વારે? તો કે રવિવારે. તો એ સમય બતાવ્યો એટલા માટે કેનાથી બનશે પ્રશ્ન? તો કે સમય બતાવવા માટે વેન થી પ્રશ્ન બને. કેનાથી બને? વેન થી. તો જોઈએ વેન, ત્યાર પછી તરત તમને મગજની અંદર આ વાક્ય રચના આવી જાય છે
કે વેન મૂક્યા પછી શું મૂકવાનું? તો કે ડીડ. ત્યાર પછી કર્તા કયા છે? તો કે આશા. વેન ડીડ આશા ક્રિયાપદ નું કેવું રૂપ મૂકવાનું? મૂળ રૂપ. અરેન્જ પાર્ટી. પાછળ પ્રશ્નાર્થી. ખબર પડી વિદ્યાર્થી મિત્રો તમને કે આ કેવી રીતે પ્રશ્ન બને છે? ત્યાર પછી ના જોઈએ. ત્રીજું છે, મનોજભાઈ વિઝિટેડ ધ ડેરી ઇન ધ ઇવનિંગ. હવે મનોજભાઈ નો પ્રશ્ન બનાવવાનો છે એટલે આ તો ખ્યાલ આવી ગયો હશે. તેનાથી બનશે વિદ્યાર્થી મિત્રો, હુ હુ વિઝિટેડ ધ ડેરી ઇન ધ ઇવનિંગ. ત્યાર પછી બીજો શબ્દ જે છે કેની નીચે અંડરલાઈન છે? તો કે ધ ડેરી. તો કેની મુલાકાત લેવા માટે જાય છે? તો કે ડેરી. કોઈ પણ જગ્યા સ્થળ બતાવ્યું વિદ્યાર્થી મિત્રો, કોઈ ડેરી જે છે એ કોઈ જગ્યા છે, કોઈ સ્થળ છે. તો કેના દ્વારા પ્રશ્ન બનશે? વેર દ્વારા. વેર શું બતાવે છે? કોઈ સ્થળ કે જગ્યા. વેર ત્યાર પછી શું મૂકવાનું? ડીડ. ત્યાર પછી કરતા. કરતા કયું છે? મનોજભાઈ. વેર ડીડ મનોજભાઈ. ક્રિયાપદ નું કેવું રૂપ મૂકી દેવાનું? વિઝિટેડ શું છે? ઓકે, ક્રિયાપદ છે. કેવું રૂપ મૂકવાનું? મૂળ રૂપ. વેર ડીડ મનોજભાઈ વિઝિટ ઇન ધ ઇવનિંગ. આ અન્ય શબ્દ છે. જો હોય વાક્યની અંદર તો મૂકવાનું, નહીતર પાછળ માત્ર આઈએનજી. પાછળ પ્રશ્નાર્થી. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? ત્યાર પછીનો જે અંડરલાઈન વાળો શબ્દ છે એ કયો છે? ઇન ધ ઇવનિંગ. ઇન ધ ઇવનિંગ સાંજે એવું બતાવે છે. તો કે એ શું બતાવે છે? ઇવનિંગ જે છે એ સમયગાળો બતાવે છે. એટલા માટે કેના દ્વારા પ્રશ્ન બનશે? વેન દ્વારા. વેન ડીડ મનોજભાઈ ક્રિયાપદ નું મૂળ રૂપ એટલે કે વિઝિટ. વેન ડીડ મનોજભાઈ વિઝિટ ધ ડેરી. પાછળ પ્રશ્નાર્થ. ત્યાર પછી ચોથું છે, ફરીદા ગેવ હર બ્રેકફાસ્ટ ટુ ધ બેગર. હવે ફરીદા નીચે અંડરલાઈન આપેલી છે મિત્રો, એટલે કે જે વ્યક્તિ નીચે અંડરલાઈન આપેલી છે એટલે તેના દ્વારા પ્રશ્ન બનશે? ઓકે, વુ દ્વારા. વુ ગેવ હર બ્રેકફાસ્ટ ટુ ધ બેગર. પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. ત્યાર પછી કયા શબ્દ ની નીચે અંડરલાઈન આપેલી છે વિદ્યાર્થી મિત્રો? તો કે હર બ્રેકફાસ્ટ એટલે કે વોટ. ફરીદા છે એ બેગર ને એટલે કે ભિખારી ને શું આપે છે? શું આપે છે? એટલા માટે વોટ થી પ્રશ્ન બનશે. તો કે હર બ્રેકફાસ્ટ એટલે વોટ. તરત તમને મગજમાં આ વાક્ય રચના આવી જોઈએ કે વોટ ડીડ ક્રિયા કરતા એટલે કે ફરીદા. ક્રિયાપદ નું કેવું રૂપ મૂળ આવશે? મૂળ રૂપ આવશે. તો જે ગેવ છે એનું મૂળ રૂપ છે ગીવ. વોટ ડીડ ફરીદા ગીવ, જી આઈ જી ઈ. વોટ ડીડ ફરીદા ગીવ ટુ ધ બેગર. આ જે અંડરલાઈન વાળો શબ્દ છે એ ના આવે પ્રશ્ન ની અંદર, કારણ કે એનો આપણે શું બનાવીએ છીએ? પ્રશ્ન બનાવીએ છીએ. એટલા માટે એ શબ્દ પ્રશ્નાર્થમાંથી નીકળી જાય, કારણ કે આન્સરમાં એ આવે છે એટલા માટે. ત્યાર પછી પાંચમું ઉદાહરણ છે જોઈએ. સાહિલ ફિનિશ હિઝ હોમવર્ક એટ નાઇટ. સાહિલ જે છે એ વ્યક્તિનું નામ છે એટલે હુ ફિનિશ્ડ હિઝ હોમવર્ક એટ નાઇટ. ત્યાર પછી હિઝ હોમવર્ક. તો સાહિલ છે એ રાત્રે શું ફિનિશ કરે છે? તો કે હિઝ હોમવર્ક એટલે કેના દ્વારા પ્રશ્ન બનશે વિદ્યાર્થી મિત્રો? વોટ દ્વારા. એટલે કે વોટ ડીડ વાક્ય રચના પ્રમાણે વોટ
ડીડ, ત્યાર પછી કરતા એટલે કે શાહિલ, ફિનિશ્ડ નું શું થશે મૂળરૂપ? ફિનિશ. વોટ ડીડ શાહિલ ફિનિશ એટ નાઇટ? પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. ત્યાર પછી એટ નાઇટ શબ્દ જે છે એટલે કે સમયગાળો બતાવતો શબ્દ છે, એનો પ્રશ્ન આપણે બનાવવાનો છે. તો કેના દ્વારા પ્રશ્ન બનશે વિદ્યાર્થી મિત્રો? તો કે વેન દ્વારા. તો વેન દ્વારા પ્રશ્ન આપણે બનાવીએ. વેન ડીડ શાહિલ ફિનિશ હિઝ હોમવર્ક? પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. આ પ્રશ્ન તમને સમજાવું એટલે એનો જવાબ આવે એ ખબર પડે. સાહિલ દ્વારા સાહિલ નો પ્રશ્ન બનાવ્યો તો વુ થી જો વુ ફિનિશ હિઝ હોમવર્ક એટ નાઇટ. તો કે સાહિલ ફિનિશ હિઝ હોમવર્ક એટ નાઇટ, સાહિલ આન્સર માં આવ્યું. તો કે હા. ત્યાર પછી વોટ ડીડ સાહિલ ફિનિશ એટ નાઇટ, એનો આન્સર જે છે કે સાહિલ છે શું ફિનિશ કરે છે? તો કે હિઝ હોમવર્ક. તો આન્સર માં હિઝ હોમવર્ક આવ્યું કારણ કે એનો પ્રશ્ન બનાવ્યો. ત્યાર પછી વેન ડીડ સાહિલ ફિનિશ હિઝ હોમવર્ક, ક્યારે સાહિલ તેનું હોમવર્ક પૂર્ણ કરતો હતો? તો કે એટ નાઇટ જવાબની અંદર આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન છે એ ખાસ તમારે વ્યવસ્થિત રીતે સમજવાના છે કે વુ એટલે શું થાય, વોટ એટલે શું, વેન નો મિનિંગ શું થાય, વેર નો મિનિંગ શું થાય, એના પ્રશ્ન કેવી રીતે બને. વાક્યરચના બધાની ત્રણે ત્રણની મેં તમને એક જ સાથે લખાવી છે. ત્રણે ત્રણ અલગ વ્યવસ્થિત રીતે વાક્યરચના પાકી કરવાની છે, કેવી રીતે બને છે. ત્યાર પછી પ્રશ્ન કેવી રીતે બને, અંડરલાઈન આપેલી હોય તો એ પ્રશ્ન કેવી રીતે બનાવવા. ભૂતકાળ આપેલું હોય ક્રિયાપદનું તો એનું મૂળરૂપ ક્યાં મૂકવું, કયા પ્રશ્નમાં મૂળરૂપ આવે, કેમાં મૂળરૂપ ન આવે, એ બધું આ વાક્યની અંદર આપેલું છે. એ જોઈ સમજી અને એક વખત પાકી બુકમાં અને એક વખત તમારે રફબુકની અંદર આ જે છે ઉદાહરણ આપેલા છે એ બધું તમારે લખવાનું રહેશે અને પાકું પણ વ્યવસ્થિત રીતે કરવાનું રહેશે.